वर्णिवेसरणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च श्री नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी भगवान नी। श्री स्वामी नारायण हरि श्रीस्वामिनारायणभगवाननी श्रीहरिकृष्णमहाराजनी जय श्री श्रीघनश्यां महाराजनि जय કથાવાર્તા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રીહરિચરિત્રામૃત સાગર પૂરદશમો તરંગ એકાવનમું ભગવાન શ્રીહરિભુજમાં છે અદ્ભુત અલૌકિક રંગક્રીડા રંગોત્સવ પ્રભુએ કર્યો શ્રીહરિ રમ રહે રંગ જબ દેવભયે હિ પ્રસન્ન દુદુભી બાજે બજાય કે બરખત ભયે સુમન શ્રીહરિ રમ રહે રંગ જબ દેવભયે પ્રસન્ન શ્રીહરિ જ્યારે રંગક્રીડા કરી રહ્યા ત્યારે તેના દર્શન કરીને દેવો ખૂબ ખુશ થયા તેઓ દુદુભી નામના વગાડીને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા કેસરયુક્ત ચંદનની વૃષ્ટિ કરીને જય જયકાર કરવા લાગ્યા કેસર ચંદન બરખ કે બોલે જય જયકાર શ્રી હરિચરણ કમલમહી નમત બારમ બાર જય જયકાર કરવા લાગ્યા અને આવીને શ્રીહરિના ચરણ કમળમાં વારંવાર નમસ્કાર કરવા લાગ્યા શ્રીહરિએ જ્યાં રંગખેલ કર્યો ત્યાં ઘણો જ રંગનો કીચડ થયો હતો મહારાજ રંગે રમતા રંગથી રસ બસ થઈ ગયા હોય રંગીલા થઈ ગયા હોય મહારાજનું એક નામ હતું ને રંગીલા રંગથી તરબતર બની ગયા હોય મહારાજ ઊભા હોય શરીરમાંથી રંગ નીતરતો હોય ચારે બાજુ નીચેની ધરતી પણ રંગમય એટલે કે રંગનો કીચડ થઈ ગયો હોય મહારાજ મંદ મંદ હસતા હોય અને સંતો ભક્તો એ મહારાજના શરીરમાંથી નીતરતો રંગ એ રંગવાળી માટી મુઠ્ઠી મુઠ્ઠી ભરી લેતા એની નાની નાની ગોળી કરીને મૂકી રાખતા અને આજે પૂજ્યપાત ગુરુજી પાસે આ રંગની ગોળી છે પૂજ્યપાત ગુરુજીએ સંતોને પણ આપી છે અમારા બધા સંતોની પૂજામાં પણ આ રંગની ગોળી છે ભગવાન હરિની મૂર્તિ એ સંતોએ કેવી માણી હશે તમારી સુખકારે જીવન જાણું છો છો અવતારના અવતારે જીવન જાણું છો મહાસમર્થ છો મહારાજ જીવન જાણું છો વળી આપે રાજા ધીરાજ જેવન જાણું છું વળી આપે રાજા જીવન જાણું છું માટે મહારાજની મૂર્તિમાં હેત કરો એ મૂર્તે આનંદ આપણો મૂર્તિ સર્વાધાર મૂર્તિ એ જ આપણો આનંદ છે ભગવાનની મૂર્તિમાં જેટલું હેત વધે એટલી જગતની વાસના ઘટે

શેકેલા ચણા ચાવવા જેવું છે હવે લોઢાના ચણા ચાવવા સેલા કે બાફેલા શેકેલા ચણા ચાવવા સેલા દાદા હા ભીખુ દાદા કે મારે ચોખ્ઠું છે ક્યાં આમાં લોઢાના ચાવવા જેવા કાચા ન ચાલે દાદા પણ બાફેલા હોય તો જતા રે હે શેકેલા હોય તો જતા રે શેકેલા ચણા ચાવવામાં સહજ સિદ્ધ થાય એવી રીતે ભગવાનની મૂર્તિમાં હેત વધારો ઘણીવાર કહું છું સાગરમાં આ વાત અદ્ભુત આવી ભગવાનમાં હેત કરવાના ત્રણ ઉપાય સાગરમાં બતાવ્યા બીજા શાસ્ત્રોમાં અનેક છે પણ અદભુત વાત છે ભગવાનની મૂર્તિના મહિમા સાથે દર્શન કરવાથી ભગવાનમાં હેત વધે છે ભગવાનના ગુણ કીર્તન રૂપ લાવણ્ય માધુર્ય એની કથા સાંભળવાથી ભગવાનમાં હેત વધે છે અને ભગવાનમાં જેને હેત છે એવા સંતો અને ભક્તો એના સાથે રહેવાથી પણ ભગવાનમાં હેત વધે છે આપણને ત્રણેય વસ્તુ મળી છે પીવડા મહારાજ પ્રત્યક્ષ મળ્યા છે આ મૂર્તિના દર્શન આખો ભરી ભરીને કર્યા કરીએ આવી સરસ કથાવાર્તા મળી છે આપણે આ કથા વાર્તા સાંભળનારા બધા ભક્તો એટલા રાજી છે અંતરથી એટલા રાજી છે રાગ દ્વેષ મારું તારું પક્ષા પક્ષી ખેચ તાણ આ બધાથી પરા કથા કેવળ કલ્યાણ માટેની કથા છે દર્શન કરવાથી હેત વધે ભગવાનના ગુણ કીર્તનની કથા સાંભળવાથી હેત વધે અને ભગવાનમાં જેને હેત છે એવા સંત ભક્ત એની સાથે રહેવાથી એનો સમાગમ કરવાથી એની સેવા કરવાથી પણ ભગવાનમાં હેત વધે ભગવાનની અદ્ભુત મૂર્તિ છે તે દેવતાઓ તે કીચડને વિમાન ભરીમાં વિમાનમાં ભરી ભરીને લઈ ગયા લો ભગવાનની મૂર્તિમાં જે કીચડ થયો હતો દેવતાઓ બધા વિમાનમાંથી નીચે ઉતર્યા અને રંગની માટી એના ખોબા ભરી ભરીને સ્વર્ગમાં લઈ ગયા પછી શ્રીહરિ સંતોને સાથે લઈને નાહવા માટે પધાર્યા સંતો રસ્તામાં મૃદંગ વગાડીને વસંતના પદ ગાતા હતા શ્રી રંગસરિ સરોવરમાં નાહ્યા સહુ સંતો અને હરિભક્તો સાથે હતા શ્રી હરિએ ત્યાં ધ્યાન કરનારાને માટે ઘણી સુખકારી એવી ભારે જળક ક્રડા કરી મહારાજનું એક નામ હતું સહજ આનંદ છે જેમાં એવા સહજ આનંદ આ બધી લીલા રંગોત્સવની લીલા હોય તો ભક્તોને સુખ આપવા માટે સ્નાન કરવા પધારે તો પણ ભક્તોને સુખ આપવા માટે ચોમાસામાં જેવી હેલી જામી હોય એવી રીતે સરોવરમાં એકબીજા ઉપર પાણી છંટકાવ્યું અને જેણે એ સરોવર કરાવ્યું હતું એને પણ મોક્ષપદ આપી દીધું મહારાજની સાથે સ્નાન કરવા આવ્યા હતા એ બધાને મૂર્તિમાં હેત કરાવી કલ્યાણ આપ્યું અને જેને સરોવર કરેવું હતું ને એનું પણ મહારાજે કલ્યાણ કર્યું ભગવાન અને ભગવાનના સંત એનો સ્વભાવ છે કેવો વૃક્ષ જેવો એટલે સંતને વૃક્ષની ઉપમા આપવામાં આવી છે વૃક્ષ પોતે તડકો સહન કરે બીજાને મીઠી છાયા આપે વૃક્ષને કોઈ પથ્થર મારે તો પણ મીઠા ફળ આપે મીઠા ફળ આપે દાદા આંબાને તમે પથ્થરો મારો ને કાચી કેરી ન પડે કઈ પેડે ભાગ્યો એ પડેલો મહારાજ અમદાવાદથી નીકળ્યા છે અડાલજ ગામ આવ્યું ગામની ભાગોળમાં વાવ જોઈ સંતો ભક્તો સ્નાન કરવા માટે ઉતર્યા સ્નાન કરી બહાર નીકળ્યા એમાં મહારાજ પાસે એક સંત આવ્યા મહારાજ મહારાજ આ શિલાલેખ કેવો છે મહારાજ કે શું છે વાંચો સાધુ સંતે વાંચી સંભળાવ્યો મહારાજ એમાં એવું લખ્યું છે કે હું કોઈ મહારાણી રૂડાદે મહારાણી નામના સ્ત્રી મહારાણી એ લખે છે કે હું આ વાવનું કામ કરાવું છું આમાં કેટલો મોટો ખર્ચો છે કેટલો મોટો દાખલો છે કેટલા માણસોએ આમાં પુરુષાર્થ કર્યો છે પણ આ બધી મહેનત અમારી આ વાવમાં ક્યારેક ભગવાન કે મોટા પુરુષ આવી સ્નાન કરશે ત્યારે મારી બધી મહેનત સફળ થશે અમારા આત્માને મોક્ષ મળશે અને મારું કાર્ય પરિપૂર્ણ થશે મહારાજ આ વાવ બનાવનાર વ્યક્તિનો ભાવ કેટલો મોટો હશે જોયું આપણે શું કરીએ છીએ ને એના કરતાં કેવી રીતે કરીએ છીએ ને એ બહુ મહત્વનું છે ભગવાન આપણા કર્મને જોઈને ફળ નથી આપતા ભગવાન આપણા ભાવને જોઈને ફળ આપે છે કર્મ કરવાનો ઈરાદો જોઈને ફળ આપે છે આજનો માણસ ક્યાં કડવા શબ્દ બોલવા આજનો માણસ એટલો પાખંડી બન્યો છે ઉપરથી સારા કર્મ હોય છે બગલાની જેમ પણ માહી એના કરતુત એવા કાળા હોય છે ને ઈરાદા એના એટલા ખરાબ હોય છે ને ખુદા બક્ષ દેતા હૈ કોઈ બહુ સરસ સાયરી લખી છે ભગવાન એને માફ કરે છે જેની કંઈક ભૂલ હોય પણ ભગવાન એને ક્યારેય માફ નથી કરતા જેનો ઈરાદો ભૂલ ભરેલો હોય એક મહારાણી એની પાછળ કહેવાય છે ઇતિહાસ એવો છે મુસ્લિમ મહારાજાઓની નજર બગડેલી આ મહારાણીએ શરત મૂકી હું આ વાવ કરાવું છું આ કામ મારું પૂરું થાય પછી હું તમને આધીન થઈશ મહારાણીએ આ કામ કરાવ્યું પૂરું શિલાલેખ મુકાવ્યો અને એ જ પાણીમાં જળ સમાધી લીધી એટલે કે આત્મહત્યા કરી લીધી કે વિધર્મીને વરવું એના કરતાં તો મરવું સારું મહારાણી માથે આવું મોટું સંકટ હતું પણ ભગવાનને પ્રાર્થના કરી એને પોતાના દેહને એમાં સમાવી દીધો વર્ષો પછી મહારાજે સ્નાન કર્યું આ લેખ વાંચ્યો મહારાજની આંખો ભીની થઈ બધા સંતો ભક્તોને કહ્યું ચાલો ચાલો આપણે ફરીવાર સ્નાન કરીએ ફરીવાર એમાં સ્નાન કર્યું બધાએ સંકલ્પ કર્યો આટલું મોટું જેણે કામ કર્યું હોય એનો મોક્ષ થાય એનું ભગવાન સારું કરે એ ઋણાદે મહારાણી બીજા જન્મે ધરમપુરના મહારાણી બન્યા કુશળ કુંવર બા એસી વર્ષની ઉંમર હતી જિંદગીનો છેલ્લો સમય હતો

એવા દર્શન કરવાની રીત બીજા કોઈને ન આવડતી એક વાર મહારાજને મળ્યા હતા પણ મહારાજના મુગટના મણી બનીને આ સત્સંગમાં સદાને માટે સ્થિર થઈ ગયા કારણ શું પૂર્વજન્મમાં એણે જે કંઈ કર્યું મોક્ષ માટે કર્યું કેના માટે કર્યું વચનામૃતમાં મહારાજ મધ્ય પ્રકરણનું અગિયારમું છે શ્રીજી મહારાજ એમ કહે છે તપ ય દાન જે કંઈ શુભ કર્મ જે કંઈ શુભ કર્મજીવ કરે છે એ ધર્મ કાં અર્થ અને કાં કામ માટે કરે છે એટલે એનું ફળ પણ એવું જ થાય છે એને કરીને પાતાળ લોક મૃત્યુલોક કે સ્વર્ગ લોકને વિશે કંઈક સુખને પામે છે પણ એનું એ જ શુભ કર્મ તપ યજ્ઞ વ્રત દાન આ બધું એનું એ જ શુભ કર્મ જો પરમેશ્વરને રાજી કરવા માટે કરવામાં આવે તો એ ભક્તિરૂપ બને અને મોક્ષ કરનારું થાય એક માળા કરે છે શા માટે સ્ટોર સારો ચાલે એટલે એક માળા કરે છે શા માટે દીકરો પરીક્ષામાં પાસ થઈ જાય જલ્દી એક માળા કરે છે શા માટે દીકરાને અમેરિકાના વિજા માળા બધાની દેખાય પણ માળા સેના માટે કરે છે કોઈનું દેખાય નહીં દાદા દેખાય એટલે કોઈક ભક્ત એ ભગવાનની સેવા કરે વ્રપ કરે યજ્ઞ કરે તપ કરે પણ સેના માટે કરે ભગવાનને રાજી કરવા કરે એને મોક્ષ મળે છે શું મળે છે એને સંપૂર્ણ સુખ મળે છે શાશ્વત સુખ મળે છે પરમેનેન્ટ હેપીનેસ મળે છે બીજા બધાને સુખ મળે છે પણ થોડું થોડું જ મળે છે ધર્મ અર્થને કામમાં સુખ છે ક્ષણિક છે મોક્ષમાં શાશ્વત એટલે પરમેનેન્ટ સુખ છે એ સરોવર જેણે કરાવ્યું હતું એને પણ શ્રીહરિએ મોક્ષ આપ્યો કચ્છ દેશના બધા હરિભક્તો ખૂબ પ્રેમભાળ પ્રેમવાળા હતા એટલે જેને શ્રીહરિના ઉપર વધારે ભાવ હતો તેના ગામ શ્રીહરિ વારંવાર જતા ત્યાં હરિભક્તોને મનમાં જેમ સંતોષ થાય તેવી રીતે તેમને શ્રીહરિ સુખ આપતા સાંભળજો 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 અતિ મહત્વની કામ લાગે એવી વાત આવે છે કોઈ આદર ભાવ ન દેખાડે તો ત્યાંથી ઉદાસ થઈને તુરંત નીકળી જતા જે સ્થળે નર કે નારી આદર ભાવ વિનાના હોય તેઓ તો જીવ વિનાના શરીરની ઉપમાને લાયક છે શરીરમાં પ્રાણ આત્મા ન હોય તેને શરીર ન કહેવાય શું કહેવાય મળદું કહેવાય

પૂજારે કરતા જ્યાં લગી જ્યોત સચેત આ શરીરમાં આત્માની જ્યોત હોય ને પાટે બેસારી એની પૂજારે કરતા જ્યાં લગી જ્યોત સચેત મર્યા રે પછી રે એનો આત્મ આવશે સંતવાણી મર્યારે પછી રેનો આતમ આવશે તગડી મુકશે જાણી પ્રેત હેતુ રે વિના ના ન હોય હેત આ જગમાં હેતુ રે વિના ના ના હોય હેત આ જગતના હેત માત્ર હેતુવાળા એટલે કે સ્વાર્થવાળા જ છે ઉપનિષદો પણ એમ કહે છે નવારે રે પુત્ર કામાય પુત્ર પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય પુત્ર પ્રિયો ઉપનિષદોમાં વેદોમાં અદભુત વાત કરી છે જેમાં કોઈ પણ પ્રકારના સ્વાર્થની દુર્ગંધ નથી એવો એક જ પ્રેમ છે પરમાત્માનો બાકી પ્રેમ માત્ર દુર્ગંધથી ભરેલા છે માટે ભક્તો પ્રભુમાં પાગલ બનો પૂજ્યપદ ગુરુજીએ સૂત્ર આપ્યું છે ને હરિમા હેત કરો અદ્ભુત વાતો છે મહારાજ ની આ બધી વાતોનું સ્મરણ કરતા કરતા આધારાનંદ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી બોલે છે શું કહે છે જ્યાં આદર દેખાય ત્યાં પ્રભુ જતા આદર ભાવ ન દેખાય ત્યાં પ્રભુ બહુ જતા નહીં ભગવાન વિવેકી હતા લોકમાં પણ એવું છે આદર હૃદયમાંથી જાય એટલે પ્રીત ટળી જાય અને બીજું દ્રષ્ટાંત આપે છે જેમ ફળ ન આવે એવા આંબાને લોકો કાપી નાખે અને બળતણ કરે છે તેમ આદર વિહીન મનુષ્યને માણસ સાચવતા નથી એટલે કે તજી દે છે ફળ આવે એવા જે વૃક્ષ કે વેલાના નામ કહેવાય તેમાં જેમાં જેવા સારા ફળ આવે તેઓ તેના ઉપર લોકોને પ્રેમ રહે છે એ જ રીતે જેના જીવનમાં એ જ રીતે જેના જીવનમાં આદર વિવેક પ્રેમરૂપ સારા સદગુણો હોય તેના ઉપર સહુ લોકો પ્રેમ કરે આંબાની કલમ લોકો લાવી લાવી ઘરના આંગણે ઉછેરે બોલો બાવળ ને કોઈ લાવે તો બાવળ ઝાડ નથી દાદા એનો શું વાક કોયલ કાકો કાકો દેત લેત મીઠી બાની બોલ લેત આ જગતમાં સદગુણોની જ પૂજા થાય છે ગુણવાન વ્યક્તિ એ જ આ જગતમાં લાંબો સમય સુધી ટકે છે માટે જીવનમાં પ્રેમ આદર વિવેક જ્ઞાન સમજણ આ બધા સદગુણ કેળવવા જોઈએ અને આવા સદગુણ ન હોય ને તો આપણું જીવન કેવું છે મહારાજે બે દ્રષ્ટાંત આપ્યા પ્રાણ વિનાનું શરીર એટલે મળદા જેવું છે અને બીજું દ્રષ્ટાંત ફળ વિનાના ઝાડ જેવું છે બળતણમાં વપરાય એની કોઈ સાચવણી ન કરે જાળવણી ન કરે એમ આપણા જીવનમાં સારા સદગુણ આવે એના માટે આપણે બધાએ મહેનત કરવી એટલે તો હું ઘણી વાર કહું છું ને કરવા જેવા બે જ કામ છે મહેનત કરીને મહેનત કરીને આપણામાં પડેલી કુટેવેને કાઢવી પડશે અને મહા મહેનત કરીને સારા સદગુણોને લાવવા પડશે અમારે આ કહુટ ગેમ કરવી હતી ને શીખવી હતી ને દાદા એટલું કેમ કે નવું કરવું હોય તો બધાને થોડો ચેન્જ કરવું હોય તો એમ લાગે એના કરતા બરાબર છે કથા કરી નાખવાની લોકો બધા રાજી છે ચાલે છે આપણી ગાડી પણ કંઈક નવું કરવું હોય તો પુષ્કળ પુરુષાર્થ કરવો પડે એમાં કેટલી બધી મહેનત કરવી પડે હવે થોડું ફાવી ગયું બાકી શરૂઆતમાં બહુ અઘરું લાગતું હતું એમ લાગે કે આ ઝંઝટમાં પડ્યા પણ મહેનત વિના આ જગતમાં કશું મળતું નથી પણ આટલી મહેનત કરી સંતોએ તો તમે કેટલા બધા રાજી થયા તમે રાજી થયા વચનામૃતનો અભ્યાસ પણ કેટલો બધો કર્યો વચનામૃતનો અભ્યાસ કર્યો પૂજ્યપાત ગુરુજી પણ ખૂબ રાજી થયા અરે અક્ષરધામમાં બેઠા બેઠા શ્રીજી મહારાજ પણ મહારાજની અમૃતવાણી તમે આવી રીતે વાંચી ધારી હૃદયમાં ઉતારી તો મહારાજ પણ રાજી થયા એટલે હંમેશા યાદ રાખો સારા સદ્ગુણ લાવવા માટે મહા મહેનત કરવી પડે છે મનુષ્ય માત્રનો એવો સ્વભાવ છે એટલે શ્રીહરી પણ તે રીતે વર્તતા ભગવાન મનુષ્ય દેહ ધારે છે ત્યારે મનુષ્યની રીતે પ્રેમથી તેવા ચરિત્રને કરે છે દેવોમાં દેવની રીતને પ્રભુ સ્વીકારે પશુઓમાં પશુની રીતે રહે અને દિવ્યધામમાં દિવ્ય રીતે શ્રીહરી પ્રેમથી ચરિત્રોને કરે છે ભગવાન જ્યાં જાય તે પ્રમાણે ચરિત્રોને કરે છે દેવ મનુષ્ય કે પશુ એમાં શ્રીહરી જ્યાં હોય ત્યાં જે ચરિત્રો કરે છે તે દિવ્ય જ હોય છે જે જન તેને પ્રેમથી સંભાળે તેનો સર્વેનો તે ચરિત્રો મોક્ષ કરનારા બને છે ભગવાનના ચરિત્ર મોક્ષને આપનારા છે શાંતિને આપનારા છે અને જીવનમાં પ્રેરણાને આપનારા છે ચરિત્રોથી પ્રેરણા મળે છે આપણા જીવનમાં કેવી રીતે આગળ વધવું એ ચરિત્રથી આપણને શીખવા મળે છે સાથે સાથે શાંતિ મળે છે અને અંતે મોક્ષ મળે છે જે જે સારી વસ્તુ હોય તેને નજરે દેખ્યા વિના કે કાને સાંભળ્યા વિના તેમાં હેત થતું નથી આ જગતનો નિયમ છે અમેરિકા ગમે એટલું સારું પણ જેણે અમેરિકાને જોયું જ નથી અથવા અમેરિકા વિશે સાંભળ્યું પણ નથી એવા ભારતના ગામડાના નાના એવા ગરીબ માણસને ક્યારેય પણ અમેરિકામાં હેત થાય ક્યારે અમેરિકાઓનો સંકલ્પ પણ થાય કેમ જેના વિશે જાણ્યું નથી અથવા સાંભળ્યું નથી અથવા જોયું જ નથી એ બાબતમાં ક્યારેય જીવને પ્રતીતિ થતી નથી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં જાને બીનું નહીં હોય પર બિનુ પરતી હોય નહીં પ્રીતિ જે વસ્તુને જીવ જાણતો નથી એમાં ક્યારેય પ્રતીતિ થતી નથી પ્રીતિ પણ થતી નથી જેના વિશે આપણે સાંભળ્યું હોય એક ક્રમ એવો છે જાનાતી ઈચ્છતી અથ કરોતી કોઈ પણ બાબતમાં પહેલા જીવને જ્ઞાન થાય જાનાતી જેનું થોડું ઘણું જ્ઞાન થાય થોડી ઘણી જેમાં સમજણ પડે થોડી ઘણી જે બાબતમાં ગમ પડે ઈચ્છતી પછી એની ઈચ્છા જાગે શું થાય જાનાતી પછી ઈચ્છતી અથ કરોતી ત્યાર પછી જ એના માટે પુરુષાર્થ થાય તમારામાંથી કેટલા બધા અહીંયા બેઠા છે કથા સાંભળે છે એમાં કેટલા એવા હતા કે ઇન્ડિયામાં બહુ વેલસેટ હતા સુખી હતા સંપન્ન હતા પણ તમે જાણ્યું હશે સાંભળ્યું હશે પહેલાં તો જાણ્યું હશે કે ભાઈ અમેરિકામાં ડોલરના જાડવા છે અહીંયા કરતાં ઘણું સારું છે પછી એક નંબરમાં આવ્યો એક નંબરમાં ન મળતો બે નંબરમાં અમે એક હરિભગતને ત્યાં ગયેલા મહેસાણા બાજુના હરિભગત એટલે બધી વાતો થતી હતી અમે પૂછ્યું સહજમાં ભગત તમે અમેરિકા આવ્યા હતી એક નંબરમાં આવ્યો બે નંબરમાં મને કે હું તો ત્રણ નંબરમાં આવ્યો લો કેટલી બધી વિન્ડો છે આપણને ખબર નથી પણ કોઈ પણ વિન્ડો તમે લીધી અમેરિકા માટેની કેમ જાનાતી પહેલાં તમે જાણ્યું અમેરિકા વિશે જાણ્યું અમેરિકાની સુવિધા સેફ્ટી ડોલર સમૃદ્ધિ એની વ્યવસ્થા એના કાનૂન જે કંઈ ઘણું બધું જાણ્યું ત્યાર પછી ઈચ્છતી ઈચ્છા થઈ અને ઈચ્છા થઈ એટલે પછી કરોતી પુરુષાર્થ થયો આ કથા વાર્તા આપણે રોજ કરીએ છીએ સાંભળીએ છીએ શા માટે ભગવાનનું જ્ઞાન થાય ભગવાનનો મહિમા સમજાય ભગવાનના સદગુણો વિશે જાણીએ ભગવાનના ઐશ્વર્ય વિશે જાણીએ આ બધું જાનાતી આ બધું જાણ્યા પછી શું થાય ઈચ્છતી પછી ઈચ્છા થાય કે હવે તો આને આ દેહ કરીને મહારાજને રાજી કરી લેવા છે પામી લેવા છે અને આવી ઈચ્છા એકવાર જાગી જાય મહારાજ વચનામૃતમાં કહે જેને જે વાતનો ઈશક હોય જેને જે વાતનો ઈશક હોય તેને હજાર અંતરાય આવે ને તો પણ રોક્યો રોકાતો નથી એને જ ખરો ઈશક કહેવાય અને ઈચ્છા એકવાર જાગે ને ઉસ્તાદ જાર હુસેન સાહેબને એક બહુ વર્ષો પહેલાની સત્ય ઘટના ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમારા જેવા તબલા વિગાડતા શીખવું હોય તો શું કરવું જોઈએ ઉસ્તાદ જાગીર હુસેન સાહેબ તમે એના તબલા ખબર છે તમને બરાબર કેવા વગાડે એને બહુ સરસ જવાબ આપ્યો એના માટે દિલથી ઈચ્છા થવી જોઈએ બર્નિંગ ડિઝાયર અંગ્રેજીમાં શબ્દ છે ને ભૂખ યહી એક હે તમન્ના એવી જાગવી જોઈએ કહેવાય છે ને એવો દ્રઢ સંકલ્પ થાય ને તો પછી એના માટે પુરુષાર્થ થાય સ્વામી કેટલી સરસ વાત લખે છે સારામાં સારી વસ્તુ હોય પણ સાંભળે નહીં એના વિશે જાણે નહીં તો એમાં હેત જ ન થાય માટે તે વસ્તુને દેખવી અને સાંભળવી તે યોગ્ય છે કેટલીક વસ્તુ ઝેર જેવી છે અને કેટલીક વસ્તુ અમૃત જેવી છે જેને મોક્ષનો ખપ હોય તેને ઝેરની દિશામાં ક્યારેય ચાલવું જે કરવાથી અપાર કીર્તિ વધે અને જે શુભ હોય જેમાં લગારે દોષ ન હોય આવી જે વસ્તુ હોય તેની બાબતમાં વિચાર કરવો આવી સારી વસ્તુનો રાત દિવસ સંગ્રહ કરવો તો તેની પ્રસિદ્ધિ અતિશય થાય છે અને જે વસ્તુ દોષ વગરની નિર્દોષ હોય તેને અમૃતરૂપ જાણવી જેટલા શબ્દ દોષવાળા હોય તે કદાચ સંભળાયા હોય તો પણ તેને ન સાંભળ્યા બરોબર કરી દેવા કેવી સરસ વાતો આવે છે સમયનો કાંટો આગળ વધી રહ્યો છે હું વાંચું છું સાવધાન થઈને સાંભળજો જે રૂપ અતિશય દોષ ભર્યું હોય તે તરફ ક્યારેય આંખોને ચોંટાડવી નહીં જે ગંધ દોષપૂર્ણ હોય તેને નાકથી ક્યારેય સૂંઘવો નહીં જે રસ દોષમય હોય તેને ક્યારેય મુખમાં મૂકવો નહીં જે સ્પર્શ દોષોથી ભર્યો હોય તે તો નાક અને કાન બંને કપાવે છે જો તે દૂરથી છોડી દે તો તેને ક્યારેય અપ્યસ લાગે નહીં માટે કોઈના ખોટા સ્પર્શમાં તો પડવું જ નહીં આમ પંચ વિષયના જે પંચ જ્ઞાન ઇન્દ્રિયરૂપી દ્વાર છે તે જાણવા જોઈએ વગર જાણે તો ખુવાર કરી દે છે આપણી એક્ઝામમાં આ બધું આપણે લેવાનું છે અમે મટિરિયલ તૈયાર કરીએ છીએ પંચ ઇન્દ્રિયો એટલે શું પંચ વિષય એટલે શું પંચભૂત એટલે શું ત્રણ ગુણ એટલે શું આ બધું જાણવું જરૂરી છે આ નથી જાણ્યું એટલે તો માથાકૂટ છે બધી કેવી વાત આવી અમુક વસ્તુ ઝેર જેવી છે અમુક વસ્તુ અમૃત જેવી છે એનું જ્ઞાન કરી રાખવું એટલે કે અમુક ખરાબ છે અમુક સારું છે આ વસ્તુ જાણવી જોઈએ જો તે દ્વારમાં શત્રુ પ્રવેશ કરી જાય તો નગરજનોને દુઃખી કરી નાખે શરીર રૂપી નગર છે જીવ એનો રાજા છે ઇન્દ્રિયો અંતકના બધા દરવાજા છે દરવાજેથી ચોર અંદર આવી જાય તો શું થાય દાદા હા જીવરૂપી નગરમાં શરીર રૂપી નગરમાં રૂપી રાજા છે અંતઃક રૂપ જીવનો પ્રધાન છે દસ ઇન્દ્રિયો તેના દેવતા એ પ્રજાને ઠેકાણે છે તે અંદર પ્રવેશી ગયેલા શત્રુઓ તે બધાનું ખરાબ કરી નાખે છે તે રાજા શુભ અને અશુભ સંકલ્પરૂપી અપાર પ્રવૃત્તિને રાત દિવસ કરતો રહે છે તેને જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં નિવૃત્તિ મળતી જ નથી સતત શુભ અને અશુભ મનોરથને કરતો જ રહે છે પણ તે જીવ રાજાનું મન મોક્ષ માટેનો લેસ માત્ર સંકલ્પ કરતું નથી રાહત દિવસ આધ્યાત્મિક આધિભૌતિક આધિદૈવિક ત્રણ પ્રકારના તમામ દુઃખોમાં તપ્યાજ કરે છે આધ્યાત્મિક આદિ ત્રણ તાપ પુણ્ય પાપ અને બંનેથી સંયુક્ત એવા ત્રણ કર્મ એટલે કે સત્વગુણ રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણ એ બધાનું જ્ઞાન સત્સંગથી જ થાય છે તેના ગુણદોષ પણ સત્સંગથી જ ઓળખાય છે એટલા માટે જીવ પ્રાણી માત્ર સત્સંગ કરવો જોઈએ સત્વગુણ રજોત ગુણ તમો ગુણ આ ગુણ બધી વસ્તુ સાચું ખોટું સત્ય અમૃત જેવું ઝેર જેવું જ ઓળખાય છે જેમાં જે ગુણ હોય અને જે દોષ હોય તે બધું સત્સંગથી દેખાય છે મુક્તાનંદ સ્વામીએ આવી રીતે દરબાર દાદા ખાચરને ઘણી ઘણી વાતો કરી છે વંદન કરીએ મુક્તાનંદ સ્વામીને યાદ રાખજો બધા સત્સંગની મા મુક્તાનંદ સ્વામી જેવા મહાન વ્યક્તિત્વ વિશે આ સત્સંગની મા છે ભગવાન ગુરુ ગુરુસ્થાને આવા મહામુનિ મુક્તાનંદ સ્વામીના જીવન વિશે પૂજ્યપાદ ગુરુજીએ જે કથા કરી છે સત્સંગની માં પાંચ ભાગની કથા છે એના પહેલા બે ભાગ પહેલો ભાગ અને બીજો ભાગ આ બે ભાગ ઉપર આપણે શનિવારે સવારે આઠથી નવ એક કલાક કહુટ ગેમ કરવાના છીએ શનિવાર એટલા માટે સવારનો ટાઈમ એટલા માટે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના ભક્તો યુકેના ભક્તો પણ જોડાઈ શકે તો આપ સર્વે ભક્તોને મારી વિનંતી આપ સર્વે ભક્તો આજ રાત્રે જ મટીરિયલ મળી જશે સાંભળવાનું ચાલુ કરી દેજો અને તૈયારી ચાલુ કરજો મુક્તાનંદ સ્વામીનું જીવન આપણે જાણીશું ને આપણને કેટલું બધું જાણવા મળશે આપણા હૃદયમાં કેટલો બધો ભાવ વધી જશે આપણને એમ થશે કે આપણા મોટા ભાગ્ય આવા આદિગુરુ એના ખોળામાં બેસવા મળ્યું સ્વામીએ દાદા ખાચરને ઘણી ઘણી વાતો કરી તે હું અહીં બધી કહી શકું તેમ નથી કારણ કે મારે જે શ્રીના ચરિત્ર કહેવા છે તે બાકી રહી જાય છે બીજી એક વાત એ છે કે બધા હરિભક્તોની રુચિ એક સરખી હોતી નથી ભિન્ન ભિન્ન અનેક પ્રકારની દેખાય છે રુચિને અનુકૂળ વાત કહેવામાં આવે તો સહુના મનને ભાવે છે એટલા માટે હું જે ચરિત્ર કહું છું તેમાં જે મળતી વાત આવે છે તે વચ્ચે વચ્ચે કહું છું સાંભળો સાંભળો આપણે શીખવા જેવું જાજા હરિભક્ત હોય બધાની રૂચિ પણ જાજી હોય ત્યારે કેટલાની પૂરી કરવી એના કરતાં જે પ્રસંગ ચાલે એ પ્રમાણે બધાનું લેવું જે વાત સત્સંગની પુષ્ટિ કરે એવી હોય તેને પણ હું કહું છું કો મૂલ હે એ હા કો મૂલ હે એ હા મુલ બેન વૃક્ષ કે હા સોહત મૂળ મૂળ પણ સત્સંગની પુષ્ટિ છે વિનાનું વૃક્ષ શોભતું નથી પાયો ન લીધો હોય પછી ગમે એવી વિશાળ બનાવવામાં આવે ચિત્ર વિચિત્ર સોનેરી બનાવવામાં આવે પણ વરસાદની જડી જ્યાં સુધી લાગે નહીં ઝંઝાવત જ્યાં સુધી લાગે નહીં ત્યાં સુધી તે ઈમારત શોભે છે પણ વિષમકાળ આવે તો થોડી વારમાં પણ ટકી શકે જે જે કાર્ય સાધવું હોય તેમાં અનેક સાધનની જરૂર પડે સાધન વિના તે થાય નહીં ઉપકરણ ઉપકરણરૂપ વાત પણ અનંત પ્રકારની છે એક કાર્યને સિદ્ધ કરવા અનેક સાધનની જરૂર પડે આપણે આ વસ્તુને સમજતા નથી એટલે પ્રશ્નો થાય છે એક ઘડો બનાવવા માટે ગધેડાથી લઈ ચાક સુધી કેટલી બધી વસ્તુની કુંભારની જરૂર પડે ત્યારે નાનો એવો ઘડો બને છે આજનો માણસ એટલો મતલબી એટલો સ્વાર્થી બનતો જાય છે ને વર મરો વરની મા મરો વરનો બાપ મરો પણ ગોરનું તરભાણું ભરો આ સ્વાર્થી વૃત્તિને લીધે આખી દુનિયામાં તારાજી થઈ ગઈ છે આપણે એક દિવસ કોરોના શા માટે ઉભો થયો એના ઉપર વિડીયો બતાવ્યા હતા પૃથ્વી ઉપર જે હિંસા અત્યાચારો થઈ રહ્યા છે શાસ્ત્રો જ નહીં અત્યારનું વિજ્ઞાન પણ કહે છે ત્યાર પછી પાંચ દસ હરિભક્તો સાથે ફોનમાં વાત થઈ બધાએ જુદા જુદા અભિપ્રાયો આપ્યા પણ એની બે ત્રણ વાતો વિડીયો રૂપમાં શનિવારે સાંજે હું બતાવીશ જો આપણે સાવધાન નહીં બનીએ ને તો સો વર્ષમાં એકવાર પેન્ડેમિક આવે છે એમ નહીં બીજું પેન્ડેમિક પાછળ તુરંત આવી રહ્યું છે આપણે સત્કર્મ કરવા પડશે ભજન કરવું પડશે આજ્ઞા પાળવી પડશે ખૂબ ભજન કરવું પડશે તો જ આપણે આપણી જાતને અને બીજા બધાને બચાવી શકશું ભગવાનનું કોઈ પણ વિધાન ભૂલ ભરેલું નથી અને ભગવાનના દરેક વિધાનમાં દયા પણ સમાયેલી છે હજી તો આ પહેલું પેન્ડેમિક છે એકવીસમી સદીનું કે હજી માણસો સમજી જાય સુધરી જાય તો સારું છે વાલા ભક્તો કઠણ કાળ આખી દુનિયા ઉપર આવ્યો છે આપણે જાણીએ છીએ આખી દુનિયાની સરકારોએ મિલિયન્સ બિલિયન્સ ટ્રિલિયન્સ ઓફ ડોલરનું નુકસાન ઉઠાવ્યું છે પણ કેટલા દિવસ આ ચાલશે આપણે સાવધાન થવું પડશે ધ્યાન રાખવું પડશે મહારાજની આજ્ઞા પાળવી પડશે જીવ વિનાનો દેહ ક્યારેય શોભતો નથી દેહ વિનાનો જીવ દેખાતો નથી તેઓ બંને પરસ્પર સંયુક્ત રહે તો તેમાં બંનેની અપાર શોભા છે તેમાં જીવને ઠેકાણે શ્રીહરિ છે શ્રીહરિને લીધે હરિભક્તોનો અપાર મહિમા છે અને હરિભક્તોના વિના પણ શ્રીહરીનું સામર્થ્ય તો અપાર જ રહે છે ચિંતામણી કદાચ જમીનમાં દટાઈ જાય તો પણ તેની કિંમત કંઈ ઘટતી નથી શ્રીહરિના લખ્યા વિનાના ચરિત્ર બ્રહ્માંડમાં સમાય નહીં એટલા બધા છે કેટલા ચરિત્રો મહારાજના છે દટાયેલો ચિંતામણી અદ્રશ્ય જેમ રહે છે તેમ લખ્યા વિનાના ચરિત્ર પણ તેવા સમજવા જેવી રીતે મારા હૃદયમાં યાદ આવી રહ્યું છે તેવી રીતે પ્રસંગની વચ્ચે વચ્ચે મેં આટલી વાત કહી દીધી હવે પ્રેમથી ચાલુ પ્રસંગની વાત કહું છું શ્રીહરિ સ્નાન કરીને પાણી બહાર નીકળ્યા રૂમાલથી શરીર કોરું કરી જરિયાની વસ્ત્રો ધારણ કર્યા મસ્તક ઉપર મોતીના તોરણ ધારક ધારણ કર્યા છાતી ઉપર હાર પણ મોતીના પહેર્યા મોતીના બાજુબંધ કાંડામાં મોતીના કડા પહેર્યા અત્તરનો અપાર અત્તરનો અપાર સુગંધ આખી મૂર્તિ ઉપર વ્યાપી ગયો હતો શ્રી હરિએ મોતીની જડાઉ છડી હાથમાં લીધી હતી મોતી ભરેલી ચાખડીઓ પણ ચરણોમાં પહેરી લીધી હતી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સરોવર માં સ્નાન કરીને શ્રીહરિ જરીમય વસ્ત્ર અને અલંકાર પહેરીને તૈયાર થયા એ નામે એકાવન મો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રી ધરમ